હા, ક્યાં માન રાખવું અને ક્યાં માન ના રાખવું. જે સત્સંગથી વિમુખ હોય, સંતનું અને ભગવાનનું ઘસાતું બોલતો હોય, એની આગળ ભક્તજનો માન રખાય નહીં. હા, જી કેવું હોય મોઢા આગળ ચોડી જ દેવું પડે કે આને કહેશું તો ખરાબ લાગશે, એ ન ચાલે. હા, ક્યાં માન રાખવું ક્યાં માન ન રાખવું એ મહારાજે વાત વિસ્તાર સહિત પંચાળાનું પાંચમું વચનામૃત છે, આજે જ વાંચી લેજો, બહુ નાનકું છે. તો ભગવાન સ્વામિનારાયણ એની અંદર કીધેલું છે ક્યાં માન રાખવું અને ક્યાં માન ન રાખવું. લ્યો, હા, ઘણી વખત આપણે એવી સભાની અંદર ગયેલા હોઈએ અને પછી ઊંધું બફાતું હોય અને પછી આપણે સાંભળ્યા કરી ન ચાલે. જો ભગવાન સ્વામિનારાયણ ભુજની અંદર જ ગયા, હા, જગજીવન મહેતા ને એના યજ્ઞ ની અંદર ઊંધું બફાતું હતું ત્યાં. હા, હિંસામય યજ્ઞ થતો હતો. હવે એના યજ્ઞમાં આવ્યા એ કે ના બોલા એ ના હાલે. ભગવાન સ્વામી નારાયણ એને સામે કીધું કે જગજીવન, તમે સારું કામ નથી કર્યું. આ બધા બકરમ આ હિંસામય યજ્ઞનો પ્રારંભ કરેલો છે, વેદથી વિરુદ્ધ છે. પણ તોય જગજીવન માન્યો નહીં અને છેવટે ભગવાન સ્વામી નારાયણ એના યજ્ઞમાંથી રવાના થઈ ગયેલા છે, ભલે એને ખોટું લાગે. હા, સાચી વાત હોય તો ભક્તજનો કેવી જ પડે. અને આની સામે ભક્તજનો રાવણ ની વાત લઈ લ્યો. હા, જયારે રાવણ છે માં સીતાનું અપહરણ કરીને લઈ ગયો ત્યારે મંદોદરી જે પેલું રાવણ ને કીધું કે સ્વામીનાથ, આ હારું કામ નથી કર્યું, આ હજી સીતા માતા છે એ પાછા ઓપી દો. હા, રાવણ નો ભાઈ કુંભકર્ણ એ કીધું ભલે હું તો આખો દી, હા, એ છ છ મહિના હું તો લ્યો, તો પણ એના ભાઈ ની આગળ ગયો કે ભાઈ આ હારું કામ નથી કર્યું, હજી સીતા માતા છે એ પાછા ઓપી દો. વિભીષણ ગયા, વિભીષણે કીધું કે ભાઈ હારું કામ નથી કર્યું. રાવણ નો દીકરો ઇન્દ્રજીત ઈએ કીધું બાપુજી તમે હારું કામ નથી કર્યું. મેઘજીત ઈએ કીધું બાપુજી હારું કામ નથી કર્યું. અને છેવટે પરિણામ શું આવ્યું? હા, રાવણ જેવો રાવણ સીતાજીને પોતાના મહેલમાં ન રાખી શક્યો. હા, જો કોઈ ન બોલ્યા હોત તો સીતાજીને મહેલમાં રાખી દીધેલા હોત. તો ક્યાંક ઊંધું બફાતું હોય, ઊંધું કામ થતું હોય, પછી એનું માન ન રખાય, કઈ દેવું પડે ભક્તજનો. હા, એની સામે પછી ઓલે કૌરવોની સભા જોવી પડે આપણને. હા, જો કૌરવોની સભાની અંદર જ્યારે ભરી સભાની અંદર દ્રૌપદીજીના કપડાં ખેંચાતા હતા ત્યારે પાંચ પાંચ પાંડવો ન બોલ્યા. લ્યો, હા, ગુરુ દ્રોણાચાર્ય ન બોલ્યા, ભીષ્મ પિતા મા ના બોલ્યા. હા, અને પછી છેવટે કપડાં ખેંચાડે એક જણો બોલ્યો તો કોણ બોલ્યો તો વિકર્ણ. હા, વિકર્ણ એ દુર્યોધન નો ભાઈ જ હતો કે ભાઈ આ હારું કામ નથી કરતા. પણ એને છેકી ફેરો બિહારી ડ્યો સત્તા ઉપર હતો ને ઓલ્યો. હા, વિકર્ણ નો હાલ્યો નહીં. પણ એટલું ખાલી સભાની અંદર બોલ્યો ભાઈ હારું કામ નથી કર્યું તો ભક્તજનો અંતે એને સંતનો યોગ થયો, ભગવાન સ્વામી નારાયણનો યોગ થયો અને એનો મોક્ષ થયેલો છે. ભરી સભાની અંદર આ કપડાં લૂંટાતા હતા અને ખાલી ઊભા થઈને બોલ્યા, પુણ્ય એટલું જ હતું. એને કારણે એને સંતનો યોગ થયો. જ્યારે એને સંતનો યોગ થઈ ગયો, સંતના યોગને કારણે એને ભગવાનનો યોગ થયો અને એનો ઉદ્ધાર થયેલો છે. શ્રીજી મહારાજ પંચાળાની અંદર ઘણું બધું મહારાજ રોકાયેલા છે. એટલા તમને તમારે સાસુ ઘરે નહીં રાખતા હોય. હા, અઠવાડિયું થાય અને કહેતા હશે કે જમાઈ રાજ હવે ઘરે જાજો. હા, એ સામે આ દુનિયાનો નિયમ છે. જાજાદી આ તો ભગવાનને ઝીણાભાઈ ઝીણાભાઈ રાખ્યા, દાદા ખાજરે રાખેલા છે. બાકી સસરાને ઘરે જાશો તો અઠવાડિયું થશે ને સાસુ કહેશે હવે જમાઈ રાજ તમારે ઘરે જાજો. અને પાછો આ જમાઈ પાકો તો મારી પેઠે બોલકો. અને જમાઈએ કહી દીધું કે સાસુબા, હું તમારી દીકરીને છ છ વર્ષથી રાખી બેઠો હતી. હા, તમે એને પરણેલા છો કે? હા, ઈ એ મને પરણે, હું એને પરણેલો છે ને? તો રોકાવો કે? હા, તો રોકાઈ જાઓ.
અને પછી જમાઈરાજ રોકાણા છે, અને પછી બીજે દિવસે સાસુબાએ ઘરના જેટલા કપડા હશે બધા ભેડા કરી રાખ્યા. આ કપડા ધોવાની ઓલી ચોકડી આવે ને ચોકડી, હવે જો કે મશીન થઈ ગયા. આ કપડા રાખ્યા, ધોકો રાખ્યો, સાબુ રાખી દીધો નિરમા સાબુ, અને જમાઈરાજ ને કીધું જમાઈરાજ આ કપડા સહી ધોઈ નાખજો. અને જમાઈરાજ એ જ વખતે થેલી રહીને રવાના થઈ ગયા કે મારી દીકરી છે 6-6 વર્ષથી આ કપડા ધોવે છે. આ ભક્તજનો સગા વાલા છે, હગા સસરા છે, હગી સાસુ છે, એ ઘણા દી તમને નહીં રાખે, પણ આ ઝીણાભાઈ દરબારે ભગવાન સ્વામિનારાયણને 3-2 મહિના સુધી રોકતા એ જે પવિત્ર જગ્યાની અંદર હું અને તમે અત્યારે ભગવાન સ્વામિનારાયણના ગુણો ગાઈ રહેલા છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.